આજનો વેલેન્ટાઇન દિવસ ઉજવીએ છીએ અને ગાયને ભેટી અને પ્રેમથી અમે આજે ઉજવણી કરી છે ગૌ માતાની. આ પશ્ચિમી સંસ્કૃતિ જે અત્યારે આ દેશનો વિનાશ કરી રહી છે ને, એ ભારત માટે ઘાતક છે. નાતુભાઈ ભગત તરસાલી વડોદરા અને અમે આજ વેલેન્ટાઇન દિવસ છે અને ગાયના રક્ષક પ્રેમી ભાવથી અમે આજનો વેલેન્ટાઇન દિવસ ઉજવીએ છીએ અને ગાયને ભેટી અને પ્રેમથી અમે આજે ઉજવણી કરી છે ગૌ માતાની. ગૌ માતાને 33 કરોડ દેવતાઓ છે શરીરમાં અને અમારી પેઢીઓ પરંપરા અમે ગૌના ગૌરક્ષક છે અને ગૌને ભેટીને અમે ઉજવણી કરી છે. આવા આખા સમગ્ર ભારત દેશને આવી રીતે ભેટી અને ઉજવણી કરવી જોઈએ. આપણો ધર્મ છે સનાતન ધર્મ અને ગૌના તન રક્ષણ કરવું જોઈએ. એને બહારના જે વેલેન્ટાઇન ઉજવે છે એ બધું ખોટું છે. આપણા ગુજરાત આપણા ઇન્ડિયાનું જે સંશોધન છે એ ભૂલાઈ જાય છે એટલે એને અમે વંખોડીએ છીએ. બહારના વેલેન્ટાઇન લાવો અને કરે એને અમે વંખોડીએ છીએ. આપણા દેશની સંસ્કૃતિ આપણા દેશમાં જ બનવી જોઈએ અને હોવી જોઈએ. સરકારે જે આ જે કઈ કર્યું છે એ આજના દિવસ માટે બહુ સારો કાર્યક્રમ કર્યો છે અને કરવો જોઈએ અને વેલેન્ટાઇન હર વર્ષે ઉજવવો જોઈએ એ જરૂરી છે. ગૌ ભેટવાથી ગૌ રાખવાથી શરીરમાં ઘણા તત્વ રોગો હોય એ પણ દૂર થઈ જાય છે. ગૌમૂત્ર એનું પણ લાગે છે કામમાં, એનાથી પણ ઘણા ફાયદા થાય છે. ગાયના છાણથી પણ ઘણા ફાયદા થાય છે. ગૌ માતાના દર્શન કરવાથી અતિ ઉત્તમ ફાયદા થાય છે અને સોનાના સૂરજ ઉગે એવા દર્શન કરો તો થાય છે. વૈદિક પ્રેમ ભારત દેશમાં જે કર્યો છે એટલું જેટલું પ્રેમથી ગૌ ભાવિક રહે એટલું સારું છે અને ભારત દેશનું આ ઉજ્જવળ ગૌ માતા પ્રેમી છે અને પ્રેમ રાખવો જોઈએ ગૌ માતામાં. જે આ પશ્ચિમી સંસ્કૃતિ જે અત્યારે આ દેશનો વિનાશ કરી રહી છે ને, એ ભારત માટે ઘાતક છે. ગાય માતામાં અમે બધા ગાય માતાને પૂજીએ પહેલેથી, અમારા ઘરના છોકરાને પણ ભૂખ્યા રાખીએ પણ ગાયને અમે ભોજન પૂરું આપીએ અને એને પાળીએ. ગમે તે જંગલમાં જઈએ પણ ગાય માતાને અમે, ગાય માતામાં એટલા ગુણ છે એના છાણમાં એના મૂતરમાં, આજે બીજું કોઈ પ્રાણી એવું નથી કે જેને આટલા ગુણ હોય. ગાય માતા વૈદિક પુરાણિક આ ગાય માતા છે, જ્યાં રાજા પણ રાખતા હતા. પણ અત્યારે આ બધી સંસ્કૃતિ ભૂલાતી જાય છે એ ભારત માટે ઘણી બધી ઘાતક છે. પણ આપણા હમણાં યુપીમાં જે વડાપ્રધાન છે યોગીજી, ત્યાંના એ મિનિસ્ટર છે, એમને ઘણી ગાયો તરફ ધ્યાન આપ્યું છે. આપણા આખા ભારત દેશમાં ગાયો પ્રત્યે ધ્યાન રાખવા અને સરકારે એના નિયમોનું પણ એ આપવું જોઈએ બધા પશુપાલકોને, બધા પશુપાલક બધી જાતના, એમાં એવું નથી હોતું કે માલધારી ટોટલ બધા આવવા જોઈએ.